ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ હેલો હાવ આર યુ મજામાં તમે કહેશો મજામાં જોઈને સર અત્યારે જન્માષ્ટમીની જે રજાઓ અમને મળી ગઈ છે સ્કૂલ પણ જવાનું નથી એટલે આવતીકાલે સવારે શાંતિથી ઊઠી શકાશે બરાબર ને પરંતુ મને ઘણા વિદ્યાર્થીઓ એવું કહીને ગયા તા કે સર તમે કમિશનને લગતા ભાગીદારી વિષય પ્રવેશની અંદર કમિશનને લગતા બે ચાર દાખલા અમને મોકલજો અને તમે જાણો છો મારે એનું માનવું જ પડે ચાલે નહીં તો તમારી આ રજામાં થોડો ભંગ પાડવા આવી ગયો છું અને આપણું જે પ્રકરણ છે ભાગીદારી વિષય પ્રવેશ ભાગીદારી વિષય પ્રવેશની અંદર આપણે ભાગીદારને જે કમિશન મળે છે એ કમિશન વિશેની થોડી આપણે ચર્ચા કરવાની છે બહુ જાજીની થોડીક જ ચર્ચા કરશું તમે જાણો છો તે પ્રમાણે સૌથી પહેલાં તો ભાગીદારી વિષય પ્રવેશ વિશે એક જ લીટીમાં કહી દઉં કે ભાગીદારી કોને કહેવાય બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો કરવાના ઉદ્દેશથી ધંધો કરવા ભેગા થાય તો તેને ભાગીદારી કહેવાય બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો કરવાના ઉદ્દેશથી ધંધો સાથે મળીને કરે અને ભાગીદારી કહેવાય તો કે ભાગીદારીની શરૂઆત શું કામ થઈ તો કે આપણે ધોરણ અગિયારની અંદર શીખાતા કે વ્યક્તિગત માલિકીની પેઢી આ વ્યક્તિગત માલિકીની પેઢીની એક મર્યાદા હતી સોરી વ્યક્તિગત માલિકીની પેઢીની એક મર્યાદા હતી શું મર્યાદા હતી તો એક તો મર્યાદા હતી મૂડીની અને બીજી મર્યાદા હતી કાર્ય શક્તિની તો એક વ્યક્તિ બધી જગ્યાએ પહોંચી શકે નહીં તો એ સંજોગોની અંદર જો તમારે તમારા વેપાર ધંધાનો વિકાસ કરવો હોય તો શું કરવું પડે તો કે તમારે વધુ મૂડીની જરૂર પડે વધુ વ્યક્તિઓની જરૂર પડે તો ત્યાંથી આ ભાગીદારીનો જે વિષય પ્રવેશ એટલે કે ભાગીદારીનો જો વિચાર આવ્યો ધોરણ બાર કોમર્સની અંદર આપણે જે ભાગીદારીની ચર્ચા કરવાના છીએ એ બોર્ડની અંદર બોર્ડની પરીક્ષાની અંદર એ આપણને વિભાગ એ અને વિભાગ બીમાં આવે છે વિભાગ એ અને વિભાગ બી વિભાગ એ એમસીક્યુમાં આવે છે અને વિભાગ બી ત્રણ માર્કના નાનકડા દાખલા આવે છે તો એમાં આ વિભાગ એ જે છે એ વિભાગ એમાં એક માર્ક વિભાગ બીમાં ત્રણ માર્ક આવે છે હવે એમાંનો જે મુદ્દો આપણે જે ધ્યાનમાં લેવાનો છે એ છે ભાગીદારને નફા પર કમિશન તો અહીંયા તમને એવો પણ પ્રશ્ન થાય કે ભાગીદારને શું કામ કમિશન આપવું પડે કે જુઓ ભાગીદારનો મતલબ શું છે કે બે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી અને ધંધો કરે છે એટલે સ્વાભાવિક રીતે એવું હોઈ શકે કે દરેકે દરેક વ્યક્તિ એક સરખું કામ નહીં કરતો હોય કોક વધારે કરતું હશે કોઈક ઓછું કરતું હશે એવું પણ બની શકે તો અને એક બીજી બાબત પણ સાથે છે કે ભાગીદારીની આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ભાગીદારી આ ભાગીદારીનો કાયદો કયો છે ઓગણીસો બત્રીસ અને એમાં એવી જોગવાઈઓ છે ભાગીદારી પેઢીના કાયદાની એવી જોગવાઈ છે કે કોઈ પણ ભાગીદારને પગાર આપવાનો થતો નથી સિવાય કે કરારનામામાં જોગવાઈ તો એટલે કે કોઈ પણ ભાગીદારને પગાર મહેનતાણું કે કમિશન આપવાનું નથી પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે બે ભાગીદાર અથવા તો ત્રણ ભાગીદારમાંથી કોઈ ભાગીદાર વધુ કામ કરતું હોય વધુ સમય આપતો હોય તો એને પગાર બોનસ અને કમિશન આપવામાં આવે છે એટલે શું કામ તો કે ઉત્સાહ આપવા માટે પ્રેરણા આપવા માટે થઈને એને એના નફા ઉપરાંત પણ કમિશન આપવામાં આવે છે હવે કમિશન તો જે જે ભાગીદારને કમિશન મળશે એ ભાગીદાર માટે એ આવક ગણાશે જે ભાગીદારને કમિશન મળે એના માટે આવક ગણાય પણ પેઢી માટે તો શું ગણાશે પેઢી માટે એ ખર્ચ ગણાશે પેઢી માટે શું ગણાય છે એ ખર્ચ ગણાય છે એટલે હવે આજે આપણે જે મુદ્દો ચર્ચા કરશું એ છે ભાગીદારને નફા પર કમિશન એટલે કે ભાગીદારી પેઢીમાંથી ભાગીદારને જે નફા ભાગ મળે છે નફા ભાર ઉપરાંત ભાગીદારી કરારની અંદર જો જોગવાઈ હોય તો એને કમિશન આપવામાં આવે છે હવે કમિશન જે આપવામાં આવે છે ને એ કમિશનની બે પદ્ધતિઓ છે કઈ બે પદ્ધતિઓ છે તેમાં એક પેલી છે કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર અમુક ટકા કમિશન અને બીજી પદ્ધતિ છે કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ બે અલગ અલગ પદ્ધતિઓ આપેલી હોય એમાં જો પહેલી પદ્ધતિ હશે તો એ તમારા માટે ખૂબ સરળ વસ્તુ છે ગણતરી કરવી કારણ કે ન્યાં માત્ર સૂત્ર જ મૂકવાનું છે કે કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર પાંચ ટકા સાત ટકા કે બાર ટકા કમિશન ગણવાનું હોય તો પરંતુ જે બીજી પદ્ધતિ છે કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન છે ત્યાં જ વિદ્યાર્થી મિત્રોની ભૂલ થવાની શક્યતાઓ રહે છે અને આપણે આ બધા લેક્ચર દ્વારા એ જ આપણે પ્રયત્ન કરવો છે કે આ જે ભૂલ થાય છે ને એ ભૂલ કેમ ન થાય એ પ્રયત્ન આપણે કરવાના છે તો અહીંયા આપણે આજે બે પદ્ધતિ વિશે ચર્ચા કરશું એક છે કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર અમુક ટકા કમિશન અને બીજું છે કમિશન બાદ કર્યા પછી એના નફા પર અમુક ટકા કમિશન એનું સૂત્ર બહુ સરળ છે કે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા પાંચ ટકા કહી દો તો પાંચ ટકાને ભાંગ્યા સો આ સૂત્ર એનું આપેલું છે અને જે બીજી પદ્ધતિ છે એ બીજી પદ્ધતિની અંદર આ સૂત્ર લાગવું પડશે આપણું કમિશન પહેલાનો ચોખ્ખો નફો કમિશનના ટકા છેદમાં સો વત્તા કમિશનના ટકા એટલે કમિશનના ટકા દસ હોય તો નીચે આપણે દસ વત્તા શું કરશું સો કરશું એટલે દસના છેદમાં કેટલા આવી જશે 110 દસ આવી જાય એને ગુણ્યા શું થશે કમિશન પહેલાંનો ચોખ્ખો નફો ત્યાં આવી જશે આનામાં આ પ્રકારના દાખલાઓ શીખવા માટે બહુ સરળ છે અને સરળ શું કામ છે સરળ એટલું જ છે કે જો નિયમિત રીતે આની પ્રેક્ટિસ કરવામાં આવે તો આ બધા જ દાખલાઓ તમે ખૂબ જ સરળતાથી ગમે ત્યાંથી દાખલાઓ આપવામાં આવે તમે એની ગણતરી કરીને દેખાડી શકો બરાબર છે તો આજે આપણે એક દાખલાની ચર્ચા કરશું આપણે રામ અને મોહન એક પેઢીના ભાગીદાર છે તેઓનું મૂડીનું પ્રમાણ આપ્યું છે બરોબર સમજો મૂડીનું પ્રમાણ ત્રણ જેમ છે અને રામને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર આઠ ટકા કમિશન આપવાનું છે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર એટલે એનો મતલબથી આપણે બીજું સૂત્ર લાગુ પડશે જે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર આપણને કીધું છે એટલે આપણું જે બીજું સૂત્ર છે તો કે આઠના છેદમાં એકસો આઠ લેવા પડશે અને એ આપણું પ્રશ્ન પૂછ્યો છે પેઢીનો નફો અડતાલીસ હજાર ચારસો આડત્રીસ છે તો રામને કુલ કેટલી રકમ મળશે અહીંથી બે બાબત શીખવાની છે જો ભૂલ તમે કરો એટલા માટે થઈને આપણને આપ્યું છે મૂડીનું પ્રમાણ શું આપ્યું છે મૂડીનું પ્રમાણ હવે આપણે ભાગીદારો વચ્ચે જે નફો વેચાય છે એ નફા નુકસાનના પ્રમાણમાં વેચાય છે અને ઉતાવળમાં આપણે શું કરીએ મૂડીના પ્રમાણમાં વેચી દઈએ બીજું એણે પ્રશ્ન પૂછ્યું કે રામને કુલ કેટલી રકમ મળશે તો કે રામને રકમ જે કુલ મળે છે એમાં એક હોય છે નફા ભાગ અને બીજું સાથે શું મળે છે કમિશન આ બંનેનો જે ટોટલ થશે એ ટોટલ એ ટોટલ શું થશે એ ટોટલ એની કુલ રકમ થાય એ શું થશે એની કુલ રકમ થશે એટલે ફરીવાર એકવાર સમજી લઈએ કે આપણને બે ભાગીદાર આપેલા છે રામ અને મોહન મૂડીનું પ્રમાણ આપેલું છે ત્રણ જેમ બે એનો મતલબ એમ થયો નફા નુકસાનનું પ્રમાણ આપણું કેટલું રહેશે એક જેમ એક એટલે કે સરખું રહેશે રામને તેના કમિશન બાદ કર્યા પછીના ચોખા નફા પર આઠ ટકા કમિશન આપવાનું છે એટલે આઠના છેદમાં કેટલા આવી જશે એકસો આઠ અને પેઢીનો કુલ નફો એટલે કમિશન બાદ કર્યા પહેલાનો નફો આપણને અડતાલીસ હજાર ચારસો ને આડત્રીસ આપેલો છે હવે આપણે ગણતરીમાં આગળ વધીએ માફ કરજો વિદ્યાર્થી મિત્રો હવે નહીં બધી ગણતરી અહીંયા આપી દીધી આ ગણતરી હું તમને સમજાવી દઉં જો અહીંયા આપણને કીધું તું કમિશન બાદ કર્યા પછીના ચોખા નફા પર કમિશનની ગણતરી કરવાની છે એટલે આપણું જે સૂત્ર કમિશન કમિશન એટલે કોનું રામનું કમિશન રામને કેટલું કમિશન મળશે તે રામનું જ છે ને આપણે એકવાર રકમમાં ફરી જોઈ લઈ ભૂલ નથી થતી ને મારી રામને કુલ કેટલી રકમ મળશે બરાબર છે એટલે કે રામનું કમિશન બરાબર કમિશન પહેલાંનો ચોખ્ખો નફો ઋણિયા કમિશનના ટકા અહીંયા આપણને કેટલા આપ્યા હતા આઠ ટકા એટલે અહીંયા આપણે આઠ વત્તા સો થઈ જશે અને કમિશન પહેલાંનો ચોખ્ખો નફો આપણને કેટલો આવ્યો હતો અડતાલીસ હજાર ચારસો ને આડત્રીસ આપ્યો તો બરાબર છે આ ગુણાકાર કરીએ અડતાલીસ ચારસો આડત્રીસ ગુણ્યા આઠ છેદમાં એકસો ને આઠ અહીંયા ફરીવાર એકવાર તમને યાદ કરાવી દઉં કમિશન પહેલાંનો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં સો વત્તા કમિશનના ટકા શું કામ આપણે આમ ગણતરી કરીએ છીએ તો કે રામને જે કમિશન આપવાનું છે એ કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશનની ગણતરી કરવાની છે એટલા માટે આ સૂત્ર લખ્યું છે અને આ જે કમિશન છે એ કોનું છે રામનું કમિશન છે તો ચોખ્ખા નફાને આધારે આ આપણે ગુણાકાર કરશું એટલે રામને કમિશન મળશે ત્રણ હજાર પાંચસોને અઠ્યાસી રામને કમિશન મળ્યું ત્રણ હજાર પાંચસો ને અઠ્યાસી અહીંયા આપણને એક જવાબ હજી મેળ્યો કેમ એક જવાબ મળ્યો હજી તો કે આપણે શું ગોતવાનું છે તો કે આ રામને કુલ કેટલી રકમ મળશે એ આપણે ગોતવાની છે હજી આપણને એક જ વસ્તુ મળી શું મળી છે તો કે રામને કમિશન મળ્યું છે બરાબર છે હવે આગળ જોઈએ આપણે રામને કમિશન મળી ગયું ત્રણ હજાર પાંચસો ને અઠ્યાસી હવે આવી ગયો આપણો પાછો પ્રશ્ન રામને મળતી કુલ રકમ તો કે રામને કુલ કેટલી રકમ મળશે તો કે પેઢીનો કુલ નફો કેટલો હતો અડતાલીસ હજાર ચારસો આડત્રીસ આ અડતાલીસ હજાર ચારસો આડત્રીસમાંથી આ અડતાલીસ હજાર ચારસો ને આડત્રીસ એમાંથી એને કમિશન કોને મળ્યું હતું રામને આ પાંત્રીસો ને અઠ્યાસી આપણે બાદ કરી જઈએ એટલે વેચણી પાત્ર નફો આવશે ચુમ્માલીસ હજાર પાંચસો ને એંસી આ ચુમ્માલીસ હજાર પાંચસો આ ચુમ્માલીસ હજાર પાંચસો એંસીને આપણે સરખા પ્રમાણમાં વેચવાના છે સુકામ સરખા પ્રમાણમાં વેચવાના છે આપણે સુકામ સરખા પ્રમાણમાં વેચવાના છે તો કે આપણને મૂડીનું પ્રમાણ આપ્યું હતું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નહોતું એટલે સરખા પ્રમાણમાં મળશું વેચશું એટલે રામને રામને જે મળશે એ ચુમ્માલીસ પાંચસો એંસી ભાંગી આપણે બે કરીએ એટલે બાવીસ હજાર ચારસો ને પચીસ રૂપિયા એનો નફા ભાગ આવશે અને પ્લસ પાછા એને મળેલ કમિશન કેટલું હતું ત્રણ હજાર પાંચસો અઠ્યાસી એટલે કુલ રકમ કેટલી થશે હવે રામને મળતી કુલ રકમ થશે છવ્વીસ હજાર તેર આ આપણા પ્રશ્નનો જવાબ હશે બોર્ડની પરીક્ષાની અંદર આ ત્રણ માર્ક્સમાં દાખલો પૂછાય છે અને બહુ સરળ છે આ બહુ સીધો દાખલો આપ્યો છે હજી આમાં થોડા અઘરા લેવલના દાખલા પણ આપણે ગણવાના છે વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આજે રાંધણ છઠના દિવસે તમે મારી પાસે દાખલા ગણાવવાની શરૂઆત કરી છે અને તમારો ઉત્સાહ જોઈ હું રજાના દિવસોમાં પણ મને કામ કરવાની ઈચ્છા થાય છે અને આવો ને આવો ઉત્સાહ તમે દેખાડતા રહેજો એટલે હું પણ સતત કામ કરતો રહીશ અને તમને પણ એનો કાંઈક ફાયદો થશે તમને ફાયદો થશે એને કરતાં વધારે મને ફાયદો થશે કારણ કે શું છે હું કામ કરતો રહીશ બરાબર ને અને તમે એમ જ છો કે સાહેબ કામ કરતા રહે તો અમારા માટે ખૂબ સારું છે તો આ દાખલો અહીંયા પૂરો કરું છું આ દાખલામાં કોઈ વિગત ન સમજાણી હોય તો તમે મને જાણ કરી શકો છો જે વિદ્યાર્થીઓ મિત્રો સંપર્કમાં હોય છે એ વિદ્યાર્થી મિત્રો તો તાત્કાલિક સંપર્ક કરીને મેળવી છે પણ બીજા ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે આપણી પાસે અભ્યાસ કરતા નથી હોતા એ લોકોને એક હું ઓળખાણ આપી દઉં હું સાવ ભૂલી ગયો ક્યાં શરૂઆતમાં ભણાવવાની ઉપાધિમાં સાવ ભૂલી ગયો વિદ્યાર્થી મિત્રો હું એકલવ્ય કોમર્સમાંથી નિકુંન સર કોઈ પણ અગિયાર બારના કોઈ પણ પ્રશ્નો હોય તો તમે મને મોકલી શકો છો કોલેજના પ્રશ્નો પણ મોકલી શકો છો આપણે એફઆઈ એસ વાય ટીવાયનું અકાઉન્ટ હોય તો હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ તમારા પ્રશ્નોના જવાબ દેવાના બરાબર વોટ્સઅપ કરીને મને તમારો દાખલો કે મોકલી દીધો આ દાખલો ગણીને હું પાછો યુટ્યુબ ઉપર આપણી ચેનલ જે નિકુંજ ટ્વેન્ટી ટ્વેન્ટી છે એના પર મૂકી દેસું એકવાર વિદ્યાર્થી મિત્રો તમારો આભાર અને ફરીવાર એક નવા દાખલા સાથે આપણે મળીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ